अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा शिक्षणના વ્યાપારીકરણને પ્રોત્સાહન પૂરું પાડતા પરિપત્રને રદ કરવા માંગ કરાઈ। શિક્ષણ વિભાગના અપર સચિવ રોનક મહેતાના હસ્તાક્ષરથી દિનાંક 13 માર્ચ 2020ના જાહેર કરાયેલ પરિપત્રમાં સેન્ટર ઓફ માટે અરજી આમંત્રિત કરેલ લખાયેલ અરજી આશ્ચર્યજનક છે, જેમાં ફક્ત પ્રાઇવેટ સંસ્થાને પ્રત્યક્ષ રૂપથી લાભ પહોંચાડવાનો ઉદ્દેશ જાહેર થાય છે। एक बाजु प्राइवेट संस्थाना सेंटर ऑफ एक्सलेंस ना माध्यम थी फी अने प्रवेश प्रक्रिया मा खुला कमिशन खोरी नो धंधो चलावामा आवी रह्यो छे, तो बीजी बाजु राज्यनी प्रतिष्ठित सरकारी संस्थाने आ सेंटर ऑफ एक्सलेंस नी अरजी थी दूर रखवामा आवी रह्या छे। એમની છબી પર ખાસી અસર થઈ રહી છે। આમ ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકા આટો ખાય એ કહેવત આજે સિદ્ધ થઈ છે કે હમણાં જ 13 માર્ચ 2020 ના રોજ जे आपड़ा शिक्षण विभागना सचिव छे तो एना द्वारा एक नोटिफिकेशन बहार पाड़वामां आवी सेंटर ऑफ एक्सलेंस ले लईने, तो एनी अंदर कायदेसरना प्राइवेट युनिवर्सिटीओने सामेल करवामां आवी छे, जे एकदम आपणने स्पष्टपणे ए परिपत्रनी अंदर देखाई आवे छे के प्राइवेटिज्मने वधारो आपवा अने जे प्राइवेट संचालको छे तो एने कायदेसर कमीशनखोरी करवा माटे थई અને આ આખે આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે। અને આની અંદર સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે કે જે આપણા શિક્ષણ મંત્રી છે અને આપણો શિક્ષણ વિભાગ છે તો એ બે વચ્ચે તાલમેલ નથી, એવું આ જે પરિપત્ર છે તો એની અંદર દર્શાવાય છે, એને જોતા ધ્યાનમાં આવે છે। એટલે આ વિષયને લઈને અમે દરેક જિલ્લા કેન્દ્ર ઉપર દરેક યુનિવર્સિટીઓની અંદર આપણે આવેદન આપેલું છે કે કાં તો એને પ્રાઇવેટ યુનિવર્સિટીઓની અંદર, આપણી માંગ એટલી છે કે સરકારી યુનિવર્સિટીઓને એના અંદર સામેલ કરવામાં આવે, આપણી માંગ એ છે। અને જો એ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ દરેક યુનિવર્સિટી કેન્દ્રો ઉપર ઉગ્ર આંદોલન કરશે।